हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में छो? आज आपणे इनडायरेक्ट स्पीच में त्रीजो कोठो समझशुं। पहेलो कोठो आपणे विभक्ति नो शीख्यो, आई मी माई 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 सेल्फ, यू योर योर्स योर सेल्फ अने योर सेल्फ, वी अस अवर अवर्स ने अवर सेल्फ्स, ही हिम हीज हीज हिम सेल्फ सी हर हर हर्स अने herself, they, them, their, theirs, ne, themselves, it, it, its, it, and itself. This is one kind of table that we have learned today. Now, then, we have the changes of today, yesterday, next day, next month, now, ago, etc. અને હવે આપણી પાસે કાળના ચેન્જ આવે છે. બહુ સિમ્પલ વાત એ છે કે વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરી નાખવાનું. ત્રણ જ રીતિમાં જો આ નિયમને આપણે વાગોળવા હોય તો ત્રણ જ રીતિ, આખા કોઠાના ત્રણ લીટીના નિયમો છે. પણ દરેક કાર્ડનું સ્ટ્રક્ચર આપણે યાદ હોવું જોઈએ, એની શરત એ છે. ધ કન્ડિશન ઇઝ ધેટ કે આપણે એનું સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ. ધારો કે સાદા વર્તમાન કાળનો સાદો ભૂતકાળ કરું તો સાદો વર્તમાન કાળ કોને કહેવાય? પહેલા તો ઓળખ શીખવી પડે કે સાદો વર્તમાન કાળ કેમ બને અને એ છે કે નહીં, પહેલા એની આઈડેન્ટિફિકેશન લેવી પડે વિદ્યાર્થી મિત્રો. અને પછી ભૂતકાળ કેમ બને, એ ભૂતકાળનું સ્ટ્રક્ચર આપણે યાદ હોવું જોઈએ કે સાદો ભૂતકાળ આમ બને. ચાલુ વર્તમાન કાળ છે તો એની આઈડેન્ટિફિકેશન લેવી પડે, પછી ચાલુ ભૂતકાળ કેમ બને એનું સ્ટ્રક્ચર યાદ રાખવું પડે. એટલે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનું, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ કરવાનું, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનું. પછી સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનું. ડુ ડસ અને ડીડના નિયમો પણ એપ્લાય થઈ શકે આમાં. એટલે આટલી સામાન્ય બાબત છે કે ક્યાંય પણ વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરી નાખવાનું અને ક્યાંય પણ ભૂતકાળનું રૂપ હોય તો પૂર્ણ કાળ કરી નાખવાનું. વર્તમાન કાળ પૂર્ણ હોય તો પૂર્ણ ભૂતકાળ કરી નાખવાનું, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ કરી નાખવાનું. પણ એ માટે આપણે બધાના સ્ટ્રક્ચર તો યાદ રાખવા પડશે કે પૂર્ણ ભૂતકાળ કેમ બને. તો એની આછેરી ઝલક છે એ મેં કોઠામાં આપી છે. જો તમને ટેન્સીસ ના આવડતા હોય વિદ્યાર્થી મિત્રો, વહાલા બાળકો, તો પણ તમે આ કોઠો ગોખી નાખો. ઇટ મીન્સ કે આનું આમ થાય, આનું આમ થાય એમ તમે યાદ રાખી લેશો તો પણ તમને ચેન્જ તરત જ આવડી જશે તમારે કયો કાર્ડ છે અને સેમાં ફેરવાની છે. એવી ઝંઝટ કાંઈ યાદ રહેશે નહીં. અને ટૂંકમાં ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે ક્યાંય વર્તમાન કાળ હોય, કોઈ બી પ્રકારનો વર્તમાન કાળ હોય તો ભૂતકાળમાં આપણે એને લઈ લેવું પડે એ, અને ક્યાંય પણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ એનો બનાવી નાખવાનો છે. એટલે આટલું એક યાદ રાખવાનું કે ક્યાંય પણ વર્તમાન કાળ હોય તો ભૂતકાળ કરી નાખવાનો, જેવો વર્તમાન કાળ હોય, સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ. પછી ભૂતકાળ હોય ક્યાંય પણ તો પૂર્ણ ભૂતકાળ આપણે એનું કરવાનું થાય. એટલે આટલી સમજ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આપી દીધી, બરોબર. હવે આપણે કોઠામાં જઈએ. સીધું જો યાદ રાખવું હોય તો 1 2 3 4 5 6 7 7 8 9 10 11 12 કીસ છે કે કાળના, અને આ ત્રણેય કોઠાના ફેરફાર છે એ બધા જ પ્રકારના વાક્યોમાં આવે છે. હું દરરોજ તમને આપું છું, હું યાદ કરાવું છું કે આઈ મી માય વાળો કોઠો, ટુડે નું ઝંડે વાળો કોઠો, અને આ બધા જ પ્રકારના તમે વાક્યો શીખશો એ બધા જ પ્રકારના વાક્યોમાં આ ફેરફાર ત્રણના તો છે. પછી જ્યારે આપણે પેલા વાક્ય શરૂ કરીશું, સાદા વાક્યો, વિધાન વાક્યો, ત્યારે એના બે નિયમો છે એ અલગથી એપ્લાય થશે અને બાકીના ત્રણ કોઠા બહુ ઇઝી થઈ જશે. પછી તમને જો કોઠા આવડી જશે. હવે જો વાક્યમાં ક્યાંય પણ આપણી પાસે ઇઝ આર અને એમ હોય તો આપણે ઇઝ આર એટલું વોઝ વેર કરી નાખવાનું. ચોખ્ખું ઇઝાર એ વર્તમાન કાળ છે, ભૂતકાળ છે, થઈ ગયું. હવે આપણે
व्यक्ति ने जो इन्हें करवाना, धारो कि आपके पास इज थी बराबर, तो होजर्स करू एवं नक्की नहीं, आपने करता तरीके कोने मूकीए छे, जो बहुवचन करता हो तो इज नु वेर कोण थई शके, इट मीन्स के क्या कोण इजारेन हो तो एना होज अने वेर एमांथी एक करा, एक वचन हो तो होज करू अने बहुवचन हो तो वेर करू बराबर, आपने जे करता मूकीए छे એ કરતાને ધ્યાને લઈને આપણે લેવાનું, ધારો કે આપણી પાસે આઈ એમ આપ્યું છે બરાબર, હવે આઈ એમ આપ્યું છે, હવે આઈ લાગવું પડે છે ધ્યેયને, તો અહીંયા આઈ નું ધ્યેય કર્યું તો ધ્યેય હોઝ નો આવે, ધ્યેય વેર નું પણ, આટલો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો, માત્ર એવો યાદ રાખવાનો કે તમે જે કરતા મૂકો છો વાક્યમાં, જે કરતા તમે ચેન્જ કરીને મૂકો છો એનું વચન જો એક વચન હોય તો ઇઝારેમાંથી હોઝ કરવું અને ઇઝારેનું વેર કરવું, નોટ મીન્સ કે આરનો વેર જ કરો, આરનો ક્યાંક હોઝ પણ થશે બરોબર, ધેર એવા ધેર આર એવું લાગ્યું છે અને લાગુ પડે છે આઈ ને અથવા તો સી ને લાગુ પડે છે બરોબર, ક્યાંક એવું પણ થશે તો ત્યાં હોઝ પણ આવી શકે, ટૂંકમાં વચન જોઈને ઇઝારેનું હોઝ વેર કરો, હવે બીજો વી વન હોય, તમને મેં વી વન વી ટુ અને વી થ્રી એવું આપ્યું છે, વી વન એટલે મૂળ ક્રિયાપદ અથવા એસ અથવા એસ વાળું ક્રિયાપદ, વી ટુ એટલે ભૂતકાળનું ક્રિયાપદ અને વી થ્રી એટલે ભૂતકૃત, હવે કઈ પણ વાક્યમાં મૂળ ક્રિયાપદ એસ અથવા એસ વાળું ક્રિયાપદ આપેલું હોય તો એનું ભૂતકાળનું રૂપ કરવું, ભૂતકાળનું ક્રિયાપદ કરતા, ધારો કે ગો છે આપણી પાસે, જીઓ ગો એ મૂળ ક્રિયાપદ છે અથવા ગોસ છે એસ વી એસ વાળું ક્રિયાપદ છે, તો અહીંયા ભૂતકાળનું ક્રિયાપદ એટલે આપણે લેવું પડે અહીંયા વેન્ટ, તો ક્યાંય પણ તમને ગો ટેક ઈટ પ્લે એવા શબ્દો આપેલા હોય ક્રિયાપદ તરીકે અથવા તો પ્લેસ ટેક્સ ઈટ્સ એવા ક્રિયાપદો આપેલા હોય તો તમારે એને વી ટુ માં કે ભૂતકાળના ક્રિયાપદમાં ફેરવા, એટલે ગો નું વેન્ટ કરવું, ઈટ નું એટ કરવું, ટેક નું ટુક કરવું, એ પછી ત્રીજું ડુ ડઝ હોય પ્રશ્ન વાક્યમાં ખાસ લાગુ પડશે, પ્રશ્ન વાક્યમાં જયારે ડુ ડઝ થી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે ડુ ડઝ ને તમારે કાઢી નાખવા છે, કાઢી નાખવાના છે અને એના પછીનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તમારે મૂકવાનું થાય બરાબર, હવે તમે એમ કહેશો કે કેમ મેં એની સમજ લઈએ, આપણે એની સમજમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે ડુ આઈ હેલ્પ, પ્રશ્નાર્થ આગળ આપણે સી આપી છે બરાબર, હવે આ ડુ ને કાઢી નાખવાનું, આઈ નું સી ને લાગુ પડતું હોય તો સી કરવાનું, ઈ ને લાગુ પડતું હોય તો ઈ કરવાનું અને હેલ્પ નું ભૂતકાળનું રૂપ કરવાનું હેલ્પ ડુ કાઢી નાખીએ, અહીંથી ટુ અને ડસ એવી રીતના અહીંયા ટુ ને બદલે ડસ આપ્યું હોય તો પણ ડસ છે કાઢી નાખવાનું, હેલ્પ નું ભૂતકાળનું રૂપ હેલ્પ કરવું, અને ખાસ કરીને ક્યાં વાક્યોમાં મેં કૌંસમાં લખ્યું છે કે સ્પેશિયલી પ્રશ્ન વાક્ય હોય ત્યારે ડુ ડસ માં ડુ ડસ કાઢી નાખવું અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ તમે જે રીતે યાદ રાખતા હોય, વી વન વી ટુ અને વી થ્રી તરીકે યાદ રાખતા હોય તો તમારે કાઢી નાખવું અને વી ટુ વાપરવું એવું લખવાનું, જો તમે ક્રિયાપદના ભૂતકાળના રૂપ તરીકે યાદ રાખતા હોય બાળકો તો તમારે એ રીતે રાખવાનું, એ બંને મસ્ટ આઈ મૂકી છે. નાઉ નેક્સ્ટ ડુ નોટ ડઝ નોટ, હવે ડુ નોટ ડઝ નોટ નોટ વાળું ડુ નોટ ડઝ નોટ આવ્યું હોય ત્યારે કાઢી નાખવાનું નથી, એનું ડીડ નોટ કરવાનું છે અને ડીડ નોટ કર્યો વિદ્યાર્થી મિત્રો એટલે એનું મૂળ રૂપ એટલે કે વી વન વાપરવાનું છે બરોબર, હવે અહીંયા આપણે એક જોઈએ થોડાક ઉદાહરણો જોતા જઈએ તો જ ખ્યાલ આવશે, આઈ ડુ નોટ હેલ્પ, હવે આ ડુ નોટ છે ભેગું છે તો ડુ નોટ નું તમારે ડીડ નોટ કરવું, ડીડ નોટ અને પછી હેલ્પમાં કોઈ ફેરફાર કરવાનું નહીં, અહીંયા ડુ નોટ નું ડીડ નોટ કરી નાખો, આઈ જેને લાગુ પડે એને લાગુ પાડવાનું, સી ને લાગુ પડતું હોય તો સી ને અને ઈ ને લાગુ પડતું હોય તો ઈ ને, પછી ડુ નોટ નું તમારે ડીડ નોટ કરી નાખવાનું અને ક્રિયાપદ વી વન જ રાખવાનું, હેલ્પ નું પછી હેલ્પ કરવાનું નથી, હેલ્પ નું હેલ્પ ક્યારે કરવાનું કે માત્ર ડુ અને ડઝ એકલા આપેલા હોય અને નોટ ન આપેલું હોય અને ડુ આપેલું હોય ખાલી તો ડુ ને કાઢી નાખવાનું અને હેલ્પ નું હેલ્પ કરવાનું, પણ જો ડુ નોટ આપેલા હોય અહીંયા ડુ નોટ આપેલું હોય તો ડુ નોટ
ડીડ નોટ કરવું અને હેલ્પ નું હેલ્પ જ રાખવું HELP હેલ્પ જ રાખવું પછી નું ક્રિયાપદ નું ભૂતકાળ એટલે કે ક્રિયાપદ નું ભૂતકાળ એટલે વી ટુ આવડ આ વી ટુ જો વી ટુ આપેલ હોય આપણે તો હેડ પ્લસ ભૂતકૃદંત હેડ પ્લસ ભૂતકૃદંત એટલે વી થ્રી હેડ નું કહેવાનું અને વી થ્રી વાપરવાનું જો ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ આપેલું હોય હવે ધારો કે તમને આ માંગ્યું છે I ate. મેં ખાધું તો આઈ જેને લાગુ પડતો હોય એને પાડવાનો સી કે હી ને બરાબર એટ નું હેડ કરવાનું અને એટ નું વી થ્રી કરવાનું ઇચ્ચર હેડ ઇચ્ચર પછી કે ટુ કાપેલું હોય તો હેડ રાખવાનું અને ટુકડું કરવાનું ટેકવાનો સિંગ આપ્યું હોય સેંગ આપ્યું હોય એસએનજી તો હેડ અને સંગ કરવાનું આ રીતે લેવાનું ક્રિયાપદ નું ભૂતકાળ કે વી ટુ આપેલું હોય ત્યારે સામે હેડ પ્લસ ભૂતકૃદંત કરવાનું વિદ્યાર્થી મિત્રો પછીનું ક્યાંય પણ વોઝવેર આપેલા હોય તો વોઝવેર કાઢી નાખવાના અને આ વોઝવેર ને કાઢી નાખવાના અને એની જગ્યાએ હેડ અને બીન મૂકવાનું જો નોટ આપેલું હોય તો બીન છે કે નોટ પછી મૂકવાનું વોઝ નોટ આપ્યું હોય તો હેડ નોટ બીન એમ કરવાનું અહીંયા જો વોઝ નોટ આપ્યું હોય કે વેર નોટ આપ્યું હોય તો ખાલી વોઝ અને વેર આપ્યું હોય તો આપણે હેડ અને બીન જ કરવાનું છે પણ નોટ મૂકતા વિદ્યાર્થી મિત્રો તમે ખ્યાલ રાખશો કે નોટ છે બીન ની આગળ આવે હેડ બીન નોટ એમ આવે નહીં એટલું એક ધ્યાન રાખશો ખાલી ડીડ હોય તો ડીડ ને કાઢી નાખવાનું છે અને ડીડ ની જગ્યાએ હેડ પ્લસ ભૂતકૃદંત એટલે કે બી થ્રી ગોઠવવાનું જે આ જ સ્ટાઇલ છે અહીંયા લેવાની ત્યારે ડીડ હોય ત્યારે એટલે ડીડ છે એને કાઢી નાખવાનું છે બરાબર ખાલી ડીડ હોય ત્યારે ધારો કે તમને પ્રશ્ન પૂછ્યો છે ડીડ યુ આસ્ક આમ પ્રશ્ન પૂછ્યો છે તો ડીડ એકલું છે તો કાઢી નાખવાનું યુ ઈને લાગુ પડે તો ઈને પાડવાનું સીને લાગુ પડે તો સીને પાડવાનું પણ આસ્ક ને મૂકતા પહેલા હેડ આસ્ક ડ કરવાનું હેડ આસ્ક એટલે હેડ પ્લસ ભૂતકૃદંત આસ્ક નું વી થ્રી આસ્ક ડ થશે પછી ડીડ નો ટાપ્યું હોય તો સેમ એ જ સિસ્ટમ રાખવાની છે હેડ નોટ હેડ નોટ અને વી થ્રી ભૂતકૃદંત ખાલી નોટ અહીંયા આપેલું છે તો આપણે અહીં મૂકવાનું અહીંયા ડીડ છે તો ડીડ નો હેડ પ્લસ ભૂતકૃદંત કરી નાખવાનું અહીંયા ડીડ નોટ છે તો ડીડ માત્ર નીકળી જશે ડીડ નું હેડ છે જશે અને નોટ એમ રાખી અને વી થ્રી એટલે ધારો કે અહીંયા ડીડ આપેલું હોય આપણે બરાબર તો અહીંયા હેડ પછી અહીંયા નોટ આવે અને આસ્ક એ રીતે પછીનું વાક્ય છે પછીનું વાક્ય છે વી અને શેલ મેં શેલ અને વી બંનેનું મૂડ કરવાનું તમને કહી દીધું છે બરાબર એટલા માટે કે શેલ છે એ આઈ અને વી હશે ત્યારે જ વપરાશે હવે આઈ છે પેલા કરતા ને લાગુ પડવાનું થશે અને પેલો કરતા કા હી હશે આપણી પાસે કા સી હશે કા ધ્યેય પણ હશે તો આ ત્રણેય શબ્દો એવા છે કે એની જોડે વી વપરાય છે એટલે પેલા શેલ નું વી કરવાનું અને પછી વી નું મૂડ કરવાનું આવું કરવું પડશે એટલે મેં ડાયરેક્ટ તમને આપી દીધું છે કે ક્યાંય પણ સેલ વી લાગેલા હોય તો એનું સીધું મૂડ કરવાનું મે હોય તો માઇટ કરવાનું કે એનું હોય તો કુડ કરવાનું હવે કુડ માઇટ અને મૂડ લીધા પછી ક્રિયાપદ મૂડ વાપરવાનું એટલે કે વી વર્બ વાપરવાનું મૂડ કર્યા પછી ધારો કે આઈ શેડ ઓપન બરાબર આઈ શેડ ઓપન આઈ જેને લાગુ પડે એને પાડવાનું સી ને લાગુ પડે તો સી ને લાગુ પડે તો ઈ ધ્યેય ને લાગુ પડે તો ધ્યેય પછી શેલ નું વી કરવાનું કારણ કે અહીંયા હી સી અને ધ્યેય ગમે એ મૂકવાનું છે પણ એવું નથી કરવાનું મેં તમને કહી દીધું કે વી અને શેલ આપેલા હોય તો સીધું મૂડ કરવાનું એટલે આ મૂડ થઈ ગયું બરાબર શેલ નું મૂડ થઈ ગયું હવે આ મૂડ કર્યા પછી ઓપન માં કોઈ ચેન્જ કરવાનો નહીં મૂડ ઓપન એમનો રાખવાનો ક્યારે પણ આવું થયું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે શેલ વી નું મૂડ કર્યા પછી મૂળ ક્રિયાપદ રાખવાનું મેનું માઇટ કરવાનું કેન નું પુટ કરવાનું ક્યાંય પણ હેવેઝ આપેલું હોય તો હેડ કરવાનું
હવે હેવેસ ખાલીમાં આપેલા છે એનું હેડ કરવાનું એટલા માટે કીધું છે કે હેવેસ ક્યાંય પણ આપેલા હશે ત્યારે પૂર્ણ વર્તમાન કાળ આપેલું છે અહીંયા તમને V3 આપે એવું જ હશે તો તમારે પછી V3 કરવાની જરૂર નથી વિદ્યાર્થી ક્યાંય જો એટલું હેવેસ આપ્યું હોય તો સીધું હેડ કરવાનું તો ક્રિયાપદ જ નહીં હોય પાછું આઈ હેવ પેન એવું લખ્યું હોય તો આઈ હેડ પેન કરી નાખવાનું એમાં ક્રિયાપદ જ નથી પણ આઈ હેવ ટેકન લંચ આઈ હેવ ટેકન લંચ મેં લંચ લીધું તો આઈ હેવ ટેકન લંચ કારણ કે એમાં ટેકન છે એ V3 ઓલરેડી આપેલું જ છે બાળકો એટલે હેવેસ નું હેડ જ કરી નાખવાનું માત્ર V3 ઓલરેડી વાક્યમાં આપેલું જશે તમારે કરવાની જરૂર રહેશે નહીં આની પાકી સમજ છે હજુ પણ એ આપણે વાક્ય જ્યારે લઈશું ત્યારે આપણી સામે આવશે એટલે જ્યારે પણ આપણે વાક્ય લઈએ ત્યારે આ ત્રણેય કોઠા છે એ બાળકો તમારી સામે નોટમાં તમારે ઉતાર લેવાના છે અને જ્યારે પણ હું વાક્ય કરું આનો માઇક્રોમાં પણ હું લઈશ સ્વીચિંગ એટલે હું પૂછીશ પણ કે શું થાય આનું એને ટેસ્ટ પણ આપીશ હું તમને આનું રિવિઝન પણ હું તમને જે પ્રશ્નો આપું છું દરરોજ 10 ક્વેશ્ચન આપું છું એમાં કાલથી હું કોઠા આપીશ એક એક જે તમારે પાકા કરવાના છે અને યાદ રાખવાના છે કારણ કે યાદ રાખશો આ રીતે તો જ તમે છે ઇનડાયરેક્ટ સ્પીચ સાચી રીતે મૂકી શકશો આશા રાખું કે આજનો આ કોઠો છે એ તમને બિલકુલ સમજાઈ ગયો હશે ક્યાંય પણ કન્ફ્યુઝન થાય બેટા યુટ્યુબના વિડીયોમાં ક્યાંય પણ કન્ફ્યુઝન થાય તો માઇક્રો ટીચિંગના જ્યારે પીરિયડ્સ મારા આવે રાતના આવે કેન્સલ થાય છે સવારના આવે ત્યારે તમે મને ઇનડાયરેક્ટ સ્પીચના જે કાંઈ કન્ફ્યુઝન હોય એ તમે મને પૂછી શકો છો આવજો બેટા